અરવલ્લી જિલ્લાના મેઘરજના મોટી મોરી પાસે યુવકની લાશને દોરીથી ચાદરમાં બાંધી હત્યા કરેલી લાશ મરવાના કેસ મામલે અરવલ્લી પોલીસે હત્યાનો ભેદ ઉકેલ્યો, બે સગા ભાઈઓને દબોચ્યા. ગત 6/2020 રોજ ઈસરી પોલીસ સ્ટેશનની હદમાં આવેલ મોટી મોરી ગામની સીમમાંથી જંગલની ઝાડીઓમાં એક પુરુષની લાશ દોરીથી ચાદરમાં બાંધી ફેંકી દીધેલ હાલતમાં મળી આવેલ હતી. તેની ઈસરી પોલીસ સ્ટાફ તેમજ મેઘરજ PSI KS સિસોદિયાના સ્ટાફે તપાસ કરતા લાશની કોઈ અજાણ્યા ઈસમોએ હત્યા કરી પુરાવાનો નાશ કરવા ફેંકી ગયેલ હોવાનું પ્રાથમિક દ્રષ્ટિએ જણાઈ આવતા લાશના વાલી વારસા બાબતે તપાસ કરતા કોઈ માહિતી ન મળતા પોલીસ સ્ટાફ મારફતે સદર જગ્યાની રાજસ્થાન બોર્ડર વિસ્તારના ગામડાઓમાં તપાસ કરાવતા લાશ રાજસ્થાનના સીમલવાડાના ખરપેડા ગામના ઈશ્વરભાઈ ખાતુભાઈ મનાતની ઓળખ થતાં લાશને કબજો આપીને આગળની તપાસ અરવલ્લી LCB SOG અને જુદી જુદી એજન્સીઓની તપાસની બાતમીના આધારે ઈશ્વરભાઈની હત્યા કરનાર આરોપી પોતાના સગાભાઈ પ્રકાશભાઈ ખાતુભાઈ મનાત તથા પારસકુમાર ખાતુભાઈ મનાતને પૂછપરછ કરતા તેમને ગુનો આચર્યો હોવાનું કબૂલ કર્યું હતું અને મરણ જનાર ઈશ્વરભાઈ સાથે ઘર કંકાસ અને બંદૂક હતું અને તારીખ 1/2020 રોજ તેમની માતા હાજુબેન પોતે સર્ગી મરણ ગયેલ હતે અને મૃતક ઈશ્વરભાઈ મજૂરી અર્થે બહાર ગયેલ હોય અને તેઓના ભાઈઓ પોતાની મરણ ગયેલના સમાચાર આપ્યા વગર અંતિમવિધિ કરી દેતા મરણ જનાર ઈશ્વરભાઈએ ઘરે આવીને ભાઈઓને ઠપકો આપતા પોતાના ભાઈ પ્રકાશભાઈએ ઈશ્વરભાઈને માથામાં કુહાડી મારી હત્યા કરી લાશને એક દિવસ અને એક રાત પોતાના ઘરમાં સંતાડી રાખી રાત્રિના સમયે ચાદરમાં દોરીથી બાંધી ગુજરાતમાં મોટી મોરી ગામની સીમમાંથી ગોદાવાડા તરફ રોડની સાઈડમાં નાખીને ગુનાની કબૂલાત કરી બંને આરોપીઓને LCB અરવલ્લી તથા ઈસરી પોલીસ સ્ટાફે પણ ઓળખાયેલા લાશના ઓળખ કરી પકડી પાડવામાં સફળતા મળી હતી. દેવાંગ ચૌધરી, ZSTV, અરવલ્લી. અઢાર 2020 ઈસરી પોલીસ સ્ટેશનમાં તારીખ 6/2 ગુનો દાખલ થયેલો, અનડિટેક્ટ મર્ડર, જેની માહિતી અમે તમને પહેલા આપેલી છે. એ ગુનામાં એક અજાણી લાશ મળેલી, પોટલામાં બાંધેલી અને દોરડાથી બાંધેલી રોડની સાઈડમાં ગુજરાતની હદમાં 5 કિલોમીટરની અંદર. એ ગુનાની તપાસ કરતા મર્ડર દાખલ કરી જુદી જુદી એજન્સીઓ LCB SOG કેરલ ફરલો તેમજ અન્ય સ્ટાફના માણસો સાથે અને બાતમીદારો સાથે આ ગુનાની તપાસ કરતાં આ ગુનાનો ભેદ ઉકેલાઈ ગયો છે. એ મરણ જનાર લાશ જે હતી તેના સગા ભાઈઓએ જ એનું મર્ડર કરેલું છે. એ બે ભાઈઓને પોલીસે પકડી લીધા છે, જેના નામ છે પ્રકાશભાઈ ખાતુભાઈ મનાત, ઉંમર 26, પારસભાઈ ખાતુભાઈ મનાત અને 29 અને પારસભાઈ ખાતુભાઈ મનાત. બંને સગા ભાઈઓએ જ આનું ખૂન કર્યું હતું અને ખૂન કરી પછી ઘરમાં જ એક દિવસ સુધી લાશ રાખી અને ત્યારબાદ મોટરસાઇકલ ઉપર ગુજરાતની હદમાં નાખી ગયા હતા. આ ગામ ગુજરાતની હદથી 5 કિલોમીટર દૂર છે અને ગુજરાતની હદની અંદર આપણી 5 કિલોમીટર નાખી ગયા હતા લાશને. એ લાશની આરોપીઓને અટક પણ કરવામાં આવી છે. મોટરસાઇકલ જે હથિયારથી મોત નિપજાયું હતું, એ ઉડાડેલી સાલ, દોરડી ક્યાંથી ખરીદેલી, એ બાબતની બધી તપાસ અત્યારે ચાલુ છે. સર, કયા કારણોસર આનું મોત નિપજાવવું આવ્યું? મોતનું કારણ એવું છે કે આ જે મરણ જનાર છે એની માં 1/2 ના રોજ મરણ ગયેલ દાજી જવાથી. એ માનસિક રીતે બીમાર હતી અને તલોદમાં એની માનસિક બીમારીની દવા પણ ચાલતી હતી. આ જે આ મરણ જનાર હતો એ એના ભાઈઓથી અલગ રહેતો હતો. 1 મહિનાથી એની સાસરીમાં રહેતો હતો અને મજૂરી કામ માટે બહાર જતો હતો. એટલે એની મા જે મરી ગઈ એના સમાચાર એના સુધી પહોંચ્યા નહીં અને એની માની અંતિમ વિધિ કરી નાખવામાં આવી. સમાચાર એટલા માટે ના પહોંચ્યો કે એ સાસરીમાં રહેતો હતો અને એનો મોબાઈલ એની પત્ની જોડે હતો. જ્યારે આ મરણ જનારને ખબર પડી કે મારી મા મરી ગઈ છે અને મારા ભાઈઓએ મને જાણ કરી નથી, એટલે એ ત્યાં 4 તારીખે ગયો અને ત્યાં 4 તારીખે ગયો તો આ બે ભાઈઓ જોડે એને બોલા ચાલી અને એકદમ ઉશ્કેરાતમાં આવી અને કુહાડીને માથાને મારી દીધો આ બે ભાઈઓએ. ત્યારબાદ એ મરણ જતા એની મા મરી ગયેલી હતી એટલે વસ્તી આવતી જતી હતી એમના ત્યાં
બારમું હજી સુધી પત્યું નહોતું એટલે બાજુના ઢાળિયામાં ગોદડામાં ઢાંકી અને એક રાતનો એક દિવસ લાશને પડી રાખી આ લોકોએ, અને ત્યારબાદ પોતાના જ મોટરસાયકલ ઉપર ગુજરાતની હદમાં નાખી ગયા, જેનો ગુનો આપણા ત્યાં